हेलो एवरीवन, आई चेतन काकलोदा फ्रॉम सतकेवल विद्या मंदिर, धोरण 12 साइंस, विषय रसायन विज्ञान, यूनिट 1 घन अवस्था, टॉपिक छे यूनिसेल अने एंड क्रिस्टलाइन लेटिस, एटले के एकम कोष अने स्फटिक लेटिस। तो विद्यार्थियों, आपणे आजे एकम कोष द्विपरिमाणीय अने त्रिपरिमाणीय विषे माहिती मेळवीशुं। पदार्थना नानामां नाना कणने परमाणु अथवा अणु तरीके आपणे ओळखीए छीए, तेम घनना स्फटिकने ओळखवा माटे नानामां नाना कणने एकम कोष कहेवामां आवे छे। जेवी रीते कोई पदार्थ हशे तो एमां नानामां नानो अणु अथवा परमाणु हशे, नानामां नानो कण हशे एने आपणे अणु अथवा परमाणु तरीके समजीए छीए। तेवी रीते कोई घन पदार्थ हशे विद्यार्थीओ, तो एने नानामां नाना भागने आपणे शुं कहेशुं, एकम कोष, एटले के इंग्लिशमां कहेवाय यूनिट सेल। आ સ્ફટિકમય ઘનની મુખ્ય લાક્ષણિકતા ધરાવતા નાનામાં નાના કણને એકમ કોષ કહેવાય છે। એટલે કે કોઈ પણ સ્ફટિકમય ઘન પદાર્થની મુખ્ય લાક્ષણિકતા ધરાવતા નાનામાં નાના કણને શું કહેવામાં આવે છે, એકમ કોષ। આવા એકમ કોષ ત્રિપરિમાણીય દિશામાં એકબીજા સાથે ગોઠવાયેલા હોય છે, જે આપણને આકૃતિમાં દેખાય છે, અને સ્ફટિકની રચના કરે છે, અને આ પ્રકારની ગોઠવણીને સ્ફટિક લેટિસ કહે છે। તો જો પીળા કલરનો આપણને સ્ક્વેર દેખાય છે, ચોરસ, એ છે એનો એકમ કોષ, ત્રિપરિમાણીય ઘન લેટિસનો ભાગ અને તેનો એકમ કોષ। તો આકૃતિમાં દરેક કણને બિંદુ તરીકે દર્શાવેલ છે, અને આમાં અવકાશમાં બિંદુની ત્રિપરિમાણીય ગોઠવણીને સ્ફટિક લેટિસ કહેવામાં આવે છે। આકૃતિમાં આપણે દર્શાવ્યા પ્રમાણે સ્ફટિક લેટિસનો ભાગ દર્શાવ્યો છે, અને આ ત્રિપરિમાણીય લેટિસની 14 શક્યતાઓ છે કે તેમને બ્રેવિસ લેટિસ કહેવામાં આવે છે, અને સ્ફટિકની લેટિસની કેટલીક ખાસિયત ઉપર નીચે પ્રમાણે છે। તો પહેલું વિદ્યાર્થીઓ, લેટિસમાંના દરેક બિંદુને લેટિસ બિંદુ અથવા તો લેટિસ સ્થાન કહેવામાં આવે છે। આ બધી નાની નાની વ્યાખ્યાઓ છે, એક એક માર્ક્સમાં તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે। લેટિસમાંના દરેક બિંદુને, એટલે કે લેટિસ એટલે કોઈ સ્ફટિકનું આખું, જે ઘન પદાર્થનું આખું સ્ટ્રક્ચર બને છે, રાઈટ, આખું બંધારણ બને છે, તો એ લેટિસ કહેવાય છે। તો એ લેટિસમાંના દરેક બિંદુને લેટિસ બિંદુ એટલે કે લેટિસ સ્થાન કહેવામાં આવે છે। સ્ફટિકને સ્ફટિક લેટિસમાં દરેક બિંદુ એક ઘટકનું પ્રતિનિધિત્વ કરે છે, અને જે પરમાણુ કે આયન હોઈ શકે છે। શું કહે છે, કોઈ સ્ફટિક હોય છે તો એક બિંદુ એ ઘટક કણનું પ્રતિનિધિત્વ એટલે કે આઇડેન્ટિફિકેશન આપે છે, અને એ જ અણુ કે પરમાણુ એને શું હશે, એ પરમાણુ અણુ કે આયન હોઈ શકે। લેટિસ બિંદુઓને સીધી રેખા વડે જોડવામાં આવે છે, અને જેથી લેટિસની ભૂમિકાઓનું નિર્દેશન કરી શકાય છે। એકમ કોષને સ્ફટિક લેટિસનો નાનામાં નાનો ભાગ, એ જે જુદી જુદી દિશાઓમાં ત્રિપરિમાણીય રીતે પુનરાવર્તિત થાય છે, અને સંપૂર્ણ લેટિસની રચના થાય છે, જે આપણને આકૃતિમાં દર્શાવે છે। એકમ કોષની ખાસિયતો નીચે પ્રમાણે છે। પહેલું, તેના પરિણામો તેની ત્રણે એ બી સી ધારાઓ પર હોય છે, અને આ ધારાઓ એકબીજાને લંબ હોય અથવા ન પણ હોય, એટલે એનો ખૂણો 90 એંગલ પણ હોઈ શકે, અને ઓછો અથવા વધારે પણ હોઈ શકે લંબ। બીજું, ધારોની વચ્ચેના ખૂણાઓ એટલે કે આલ્ફા ખૂણો કોને, કઈ કઈ ધારોની વચ્ચે છે વિદ્યાર્થીઓ, બી અને સી ધારોની વચ્ચે, એવી રીતે બીટા કઈ કઈ ધારોની વચ્ચે છે, એ અને સી ધારોની વચ્ચે, અને ગેમા કઈ કઈ ધારોની વચ્ચે છે, એ અને બી ધારોની વચ્ચે। આમ એકમ કોષને 6 પેરામીટર એટલે કે એ બી સી અને આલ્ફા બીટા ગેમાથી લાક્ષણિક બને છે, અને આ પેરામીટર આકૃતિ 1.2માં દર્શાવે છે। આપણે જોઈ શકીએ છીએ કે આમાં આલ્ફા ખૂણો છે એ કયા કઈ ધારોની વચ્ચે છે, બી અને સી ધારોની વચ્ચે છે, એવી રીતે બીટા ખૂણો બને છે કઈ કઈ ધારોની વચ્ચે છે, એ અને સીની વચ્ચે છે, અને જે ગેમા ખૂણો બને છે વિદ્યાર્થીઓ, કઈ કઈ ધારોની વચ્ચે બને છે, એ અને બીની વચ્ચે બને છે। અત્રે નોંધવું એ જરૂર છે કે પુસ્તકોમાં આપણને દ્વિપરિમાણીય આકૃતિઓ દર્શાવી છે, પરંતુ ત્રણે પરિમાણમાં દર્શાવવા અઘરા પડે છે, એટલે આપણને ટુડીમાં આપ્યું છે, થ્રીડીમાં આપણને એ સમજાવી ન શકે। આથી આ મોડેલનો ઉપયોગ કરી આપણે સારી રીતે સમજી શકાય છે। પછી શું કહે છે વિદ્યાર્થીઓ, કે એકમ કોષને બે વિભાગમાં વહેંચી શકાય છે, એક આદિમ એટલે કે પ્રિમિટિવ એકમ કોષ, અને બીજો છે કેન્દ્રિત એકમ કોષ એટલે
सेंटर यूनिट सेल इंग्लिश में कहवाई। तो पहलू शू कहे आदिम एट्ले कि प्रीमिटिव एकम कोष एने शू कहे एने कोने कहवा एम शू हो कि जयरे घटकणों एकम कोषना खूणा स्थान पर गोठवायेल हो तो आदिम कोष कहमें घटक कणों कोई स्फटिक ने घटक कणों क्या गोठवायेल हे खूणा स्थान पर ज्या खूणों बनते हे ना विद्यार्थी त्याज गोठवायेला हे तो शू कहमें आदिम कोष। केन्द्रित एकम कोष सेंटर यूनिट सेल ये शू हो विद्यार्थी जयरे एकम कोष ने एक अथवा घटक कणों खूणा उपरांत खूणाओं सिवाय अन्य जगह गोठवेलो है त्यारे तेने कहेवाये केन्द्रित एकम कोष। आदिम एकम कोष क्या गोठवेलो है विद्यार्थी खाली ज्यां खूणो बनतो हशे त्यां ज गोठवायेलो हशे अने केन्द्रित एकम कोष क्या हशे के खूणा सिवाय अन्य स्थानों पर पण ए गोठवायेला हशे। अने केन्द्रित एकम कोषना त्रण प्रकारना होय छे फलक केन्द्रित एकम कोष अंत केन्द्रित एकम कोष अने अंत एटले के छेड़ो केन्द्रित एकम कोष। तो पहेलुं छे एमां फलक केन्द्रित एकम कोष आ प्रकार एकम कोष में दरेक खूणा पर गोठवायेला कणों उपरांत दरेक फलक एटले के बाजूना केन्द्र में एक एक कण गोठवायेला होय छे एटले के एने कहेवामां छे फलक केन्द्रित एकम कोष। बीजू अंतः केन्द्रित एटले के विद्यार्थी आ प्रकार एकम कोष में दरेक खूणा पर गोठवायेला घटक कणों उपरांत एक घटक कण तेना अंतः केन्द्रित एटले के बॉडी सेंटर पर गोठवायेलो होय छे आपणने आकृति में ख्याल आवशे। ए आकृति छे विद्यार्थी एकम कोषनी छे बीजो आदिम एकम कोष छे अने सी छे ए यूनिट सेल है। जो पहली रचना है खुली रचना है जो तमने देखाय छे के खूणा उपर घटक कणों गोठवायेला छे। बीजी छे अवकाशीय भरती रचना के अवकाश में केवी रीते आपणने देखाय छे। तीजू छे दरेक एकम कोषनो समावेशनो वास्तविक भाग एटले वन थर्ड भाग अंदर होय छे बीजो भाग बहार होय छे एवी रीते विद्यार्थी। पछी एकम कोषनो फलक केन्द्र परमाणुना बे एकम कोष वच्चे वहेंचेलो होय छे जो तमने देखाय छे अर्ध भाग डाबी बाजू ने अर्ध भाग जमणी बाजू छे। त्रीजू शू कहे छे के फलक केन्द्रित एकम कोष नी रचना आपेली छे एमां ए जे आकृति छे ए खुली रचना छे बी छे अवकाशीय रचना छे अने सी छे ए दरेक एकम कोषनो समावेश वास्तविक भाग छे के वास्तवमां केवी रीते लोको एकबीजा साथे गोठवायेलो होय छे। तो आ रीते आपणे आकૃતિ દ્વારા સમજી શકીએ છીએ આદિમ એકમ કોષની આપણને આકૃતિ આપેલી છે પછી ફલક કેન્દ્રિતને આપેલી છે અને ફલક કેન્દ્રિત એકમ કોષને આપેલી છે। તો આ રીતે વિવિધ આકૃતિઓ દ્વારા આપણે તેને સમજી શકીએ છીએ। પછી આપે છે અંતઃકેન્દ્રિત। તો અંતઃકેન્દ્રિતમાં શું હોય છે વિદ્યાર્થીઓ કે ખુલ્લી રચના છે પહેલી જો દરેક ખૂણા પર એક એક ગોઠવાયેલો છે અને એક સેન્ટરમાં ગોઠવાયેલો છે રાઈટ એનો અવકાશી ભાગની રચના અને સી છે એકમ કોષનો સમાવેશ વાસ્તવિક ભાગ જે વાસ્તવમાં કેવી રીતે એ લોકો એકબીજા સાથે અટેચ હોય છે। તો આ રીતે આપણે દરેક ભાગને આકૃતિ દ્વારા સમજી શકીએ છીએ। અંતઃકેન્દ્રિત એકમ કોષ આ પ્રકારનો એકમ કોષ છે દરેક ખૂણા પર ગોઠવાયેલા ઘટક કણો ઉપરાંત એક એક ઘટક કણ એકબીજાની વિરુદ્ધ ફલક કેન્દ્ર ઉપર પણ ગોઠવાયેલા હોય છે તેને કહેવામાં આવે છે અંતઃકેન્દ્રિત ફલક કોણ। ત્યારબાદ વિદ્યાર્થીઓ સાત આદિમ એકમ કોષ અને તેમના કેન્દ્રની એકમ કોષના શક્ય વિચલન એમાં કેટલું વિચલન એટલે કે અક્ષીય ખૂણામાં કેટલું વિચલન હોય છે એની માહિતી આપે છે। તો સ્ફટિકની પ્રણાલી છે ઘન પદાર્થ તો શક્ય વિચલન કયા કયા છે આદિમ અંતર કેન્દ્રિત અને ફલક કેન્દ્રિત। તો અક્ષનું અંતર કેટલું હશે ધારનું અંતર એ ઇક્વલ ટુ બી ઇક્વલ ટુ સી બધી ધાર કેવી હશે સરખી એનું ખૂણાનું માપ કેટલું હશે વિદ્યાર્થીઓ આલ્ફા બીટા ગેમાં 90 જ હશે તો એનું ઉદાહરણ છે સ્ફટિકમય ઘન પદાર્થ એટલે કે NaCl અને ZnS આ રીતે। બીજો વિદ્યાર્થીઓ આકાર આપેલો છે ટેટ્રાગોનલ એને કોણ એ શો કરશે કોણ બતાવશે શક્ય વિચલન કયું કયું છે આદિમ અને અંતર કેન્દ્રિત તેમાં એ અને બી ધારો સરખી હશે જ્યારે સીનું અંતર સરખું હશે નહીં પરંતુ અક્ષય ખૂણો બધામાં એક સરખા હશે તો એનું ઉદાહરણ છે સફેદ ટીન SnO2 TiO2 એટલે કે ટિટેનિયમ ડાયોક્સાઇડ અને CaSO4 એટલે કે કેલ્શિયમ સલ્ફેટ। ત્રીજો સ્ફટિકમય પદાર્થ છે ઓર્થોરોમ્બિક એમાં શક્ય વિચલન કયું છે આદિમ એ વિચલન બતાવશે એમાં અંતઃકેન્દ્રિત પણ બતાવશે અને ફલક કેન્દ્રિત પણ બતાવશે એમાં ત્રણે ત્રણ ધારોનું અંતર એક સરખું હશે નહીં પરંતુ ત્રણે ત્રણ ખૂણાઓનો માપ એક સરખો હશે। રોમ્બિક સલ્ફર છે એનું ઉદાહરણ છે પછી KNO3 એટલે પોટેશિયમ નાઇટ્રેટ અને BaSO4 એટલે કે બેરિયમ સલ્ફેટ એના ઉદાહરણો છે। ત્યાર પછી વિદ્યાર્થીઓ છે હેક્ઝાગોનલ જે ખાલી આદિમ પ્રકારનું વિચલન શક્ય છે।
इक्वल टू बी एट के ए ने बी धारो सरखे से परंतु सी वच्चे अंतर तफावत हे एम आल्फा बीटा नो जे खूणाओ है ये 90 डिग्री हे जयरे गेमा है 120 डिग्री हे अने एना उदाहरण है ग्रेफाइड जिंक ऑक्साइड और कैडमियम सल्फाइड। पची रोम्बोहेड्रल अथवा ट्राइगोनल ये खाली आदिम प्रकार विचलन दर्शाव से त्रण त्रण धारो एक सरखी हे आल्फा बीटा 90 अथवा 90 अथवा 120 आटला वच्चे होई सकते हैं। उदाहरण है कैल्शियम कार्बोनेट और सीनाबार एट्ले कि मर्क्यूरी सल्फाइड। पची आ मोनोक्लिनिक तो आदिम अंत केन्द्रित बेज वस्तु दर्शाव से एम धारों अंतर बधी धारों अंतर अलग अलग हे आल्फा बीटा खूणा माप 90 डिग्री हे जयरे बीटा 90 हे नहीं। मोनोक्लिनिक सल्फर उदाहरण है Na2SO4 × 10H2O उदाहरण है। ट्राइक्लिनिक एट्ले कि आदिम प्रकार दर्शाव से विचलन एम त्रण त्रण धारों एक सरखा हे नहीं। आल्फा बीटा ने गेमा माप 90 डिग्री हे नहीं। एना उदाहरण है पोटेशियम क्रोमेट कॉपर सल्फेट और बोरिक एसिड S3BO3। तो आ रीते विद्यार्थी अलग अलग स्फटिक प्रणाली एट अलग अलग प्रणाली एट के सीस्टम में शक्य विचलन क्यों क्यों में विचलन शक्य है तम धारों अंतर खूणाओं माप और उदाहरण आखू एक टेबल द्वारा आप समझा। आ टेबल दरेक विद्यार्थी याद रखू आ टेबल में परीक्षा में प्रश्न आए थे अपन विविध प्रकार आकृतिओ दर्शाई है तो जेमा पहलू जो प्रीमिटिव यूनिट सेल ए बी सी त्रय धारो सरखी है ये रीते खूणाओ जो लो 90 डिग्री है एवं रीते अंतर केन्द्रित त्रय धारो एक सरखी 90 डिग्री खूणाओ फलक केन्द्रित रीतनों पची वच्चे जो बे आकृति आप पहली प्रीमिटिव बीजी है अंतर केन्द्रित एट के बॉडी सेंटर तो केन्द्र में अंदर एक घटक कण है जयरे प्रीमिटिव में एक पण घटक कण नहीं हे खाली खूणा पर है। पची प्रीमिटिव अंतर केन्द्रित बॉडी सेंटर एंड सेंटर और फलक केन्द्रित आते अलग अलग विद्या आकृतिओ द्वारा आपने समझा। एकम कोषना परमाणु द्वारा वपरायेला कदनी गणतरी बहुज इम्पोर्टंट है विद्यार्थी ध्यान से सांभजो। जुदा जुदा स्फटिकों एकम कोषना अणु परमाणु के आयनिक गोठवणी अलग अलग हो अपने जुदा जुदा एकम कोषना परमाणु ने एट्ले क्लोज पैक एट एक बीजा थे के नजीक है तेनी क्षमता विषय हवे अभ्यास करीशुं। पैकिंग क्षमता एट्ले कि एमां केटली क्षमता है कोई वस्तु भरीशुं तो एनी अंदर केनी कैपेसिटी केटली है। घटक कणों एट्ले कि परमाणु अणु के आयन नो पैकिंग कोईपण प्रकार थतु होवा छता एमां केटलीक मुक्त जग्या रही जाए छे। आपणे आ लागे के वस्तु कम्प्लीटली भराई गई छे परंतु भराई ना होय एनी अंदर थोड़ो भाग खाली रही जाए छे के जे पोलाण होय छे अथवा छिद्र एटले के वॉइड इंग्लिशमां कहेवामां आवे छे। अने कणों वडे रोकायेला कुल अवकाशना कदने पैकिंग क्षमता कहेवामां आवे छे अने जुदा जुदा रचनाओनी पैकिंग क्षमता पण जुदी जुदी होय छे। तो पहेलो आवे छे सादा क्यूबिक लेटिसनी पैकिंगनी क्षमता केटली छे तो सादो क्यूबिक लैटिस परमाणु मात्र घन खूणा पर ज हो कणों आधार एकबीजा ने स्पर्शे छे जे आपने ए बी सी डी ई एफ जी एच अलग अलग परमाणु देखाय छे जेमा आकृतिमा। तो घनता घननी बाजू अथवा धार ए अने कणनी त्रिज्याड़ वच्चेनो संबंध एटले के ए छे धार एटले के 2R त्रिज्या जेटलो करता डबल थशे। आपणने खबर छे के त्रिज्या करता धार हशे एटले आखू लेवानुं राइट एटले डबल थी जैसे ए इक्वल टू 2R। तो एकम कोषनु घननु कद ए क्यूब घननु कद लीधु छे एटले लंबाई ऊंचाई अने पहोळाई एटले क्यूब तो एनी वेल्यू केटली आवे छे किंमत 2R तो 2R नो क्यूब एटले बे नो घन केटलो थई जशे 8 एटले 8R नो घन। दरेक क्यूबिक एकम कोष मात्र एक ज परमाणु धरावे छे एटला माटे अवकाश द्वारा रोकायेलुं कद 4/3 पायर क्यूब आवशे। आ गणितिक रीते साबित थयेलू छे माटे पैकिंगनी क्षमता माटेनो सूत्र शुं छे एकम परमाणुनो कद / क्यूबिक एकम कोषनो कद / 100%। केम आपणे टका केम लीधा आपणे क्षमता एनु शोधवानी छे एटला माटे तो एकम कदनो परमाणुनो कद 4/3 पायर घन छे पाय आर घन छे / एक क्यूबिक एकम कोषनो कद केटलो छे 8 એટલે કે 8R નો ઘન / 100। તો આ આખું આપણે સાદરૂપ આપીશું તો આપણને આન્સર મળે છે 52.36%। એટલે શું કહેવા માંગે છે વિદ્યાર્થીઓ કે સાદા ક્યુબની પેકિંગની ક્ષમતા કેટલી છે 52%।
કોઈ બી વસ્તુ તમે એમાં ભરશો, રાઈટ, એને વ્યવસ્થિત ગોઠવો છો, તો એની અંદર કેટલું પર્સન્ટેજ ઓક્યુપાય કરશે, જગ્યા કેટલી વપરાશે, 52.36%. બીજું આવે છે વિદ્યાર્થીઓ અંતઃ કેન્દ્રિત, તો એનું આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કેન્દ્રમાં રહેલો પરમાણુ બીજા વિકર્ણીય રીતે ગોઠવાયેલા પરમાણુને સ્પર્શે છે, એટલે વિકર્ણ ઉપર આપેલને આપેલું છે, જો પિંક કલરમાં દેખાય છે, એ સી અને એફ, તો ત્રિકોણ એ ઈ એફ ડી ની વાત કરે છે વિદ્યાર્થીઓ, ઈ એફ અને ડી ની વાત કરે છે, તો બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2a² એટલે કે 2a² નો વર્ગ, તો વર્ગ નીકળી જશે એટલે સામે વર્ગમૂળ આવી જશે, એટલે બી ઇઝ ઇક્વલ ટુ √2a. તો એ એફ ડી ત્રિકોણની વાત કરે છે, તો સી સ્ક્વેર છે કર્ણો, તો બે બાજુનો વર્ગ થશે, આપણને ત્રિકોણમિતિનો ઉપયોગ કરીને આ લોકોએ સાબિતી આપી છે, તો સી ઇઝ ઇક્વલ ટુ a² + b² એટલે a² બી સ્ક્વેરનો વિદ્યાર્થીઓ આપણને આન્સર મળ્યો છે વર્ગમૂળમાં 2a, પણ આપણને સ્ક્વેર આપેલો છે એટલે વર્ગમૂળ નીકળી જશે એટલે 2a² એટલે ટોટલ આપણો જવાબ કેટલો આવશે 2 + 1 એટલે 3, અને a² તો કોમન છે એટલે 3a² પણ આ બાજુ સામેની બાજુ જો સી સ્ક્વેર છે ને આ બાજુ પણ સ્ક્વેર છે પણ સી ને સ્ક્વેર નીકળી જશે તો સામે વર્ગમૂળ આવી જશે એટલે વર્ગમૂળમાં 3 અને એનો વર્ગ પણ નીકળી જશે એટલે વર્ગમૂળમાં 3 × a, તો આ રીતે એનું સાદુરૂપ આપેલું છે. વિકર્ણ અંતસ્થની લંબાઈ સી એટલે કે 4r છે, જ્યાં r એ પરમાણુની ત્રિજ્યા છે એટલે એક ઘટક પણ 4 જગ્યાએ એની જોડાયેલો છે, કારણ કે ત્રણેય ગુણા વિકર્ણ રીતે સ્પર્શે છે, ત્રણ ગુણાઓ છે વિકર્ણ રીતે એકબીજાને સ્પર્શે છે એટલા માટે વિદ્યાર્થીઓ, તો વર્ગમૂળમાં 3 × a એટલે ગુણાકારમાં a બરાબર 4 × r એટલે 4 × r, તો એનો વિદ્યાર્થીઓ આન્સર શું આવશે 4/4√3 × r થશે. આમ આ પ્રકારની કુલ રચનાની પરમાણુ સંખ્યા 2 હોય છે એટલે એનું કદ કેટલું થઈ જશે 8, એટલે વિદ્યાર્થીઓ આટલી એની કેપેસિટી હોય છે. તો આ રીતે આપણે અલગ અલગ એકમ કોષ છે એમની પેકિંગની ક્ષમતા ની ગણતરી કરી, આપણે અલગ અલગ સ્ફટિક એટલે કે લેશું તો એની પ્રમાણે એમની ક્ષમતા પણ અલગ અલગ આવશે. તો આજે આપણે વિદ્યાર્થીઓ શું ભણ્યા પાછું એક વખત રિવાઇઝ કરી લઈએ, પછી આગલા વિડીયોમાં આપણે મળીશું. આપણે આજે શું ભણ્યા કે એકમ કોષ છે, તો એકમ કોષ કોને કહેવાય વિદ્યાર્થીઓ, કે જેમ પદાર્થ હશે એમાં નાનામાં નાના કણ હોય છે કે એને આપણે પરમાણુ અથવા અણુ કહીએ છીએ, એવી રીતે કોઈ સ્ફટિક હશે ઘન હશે તો એને નાનામાં નાના ભાગને એકમ કોષ કહેવામાં આવે છે, અને એની મુખ્ય લાક્ષણિકતા ધરાવતા નાનામાં નાના કદને યુનિટ સેલ એટલે કે એકમ કોષ કહેવામાં આવે છે. તો પછી આપણને વિવિધ પ્રકારના એકમ કોષોની માહિતી આપવામાં આવી, સ્ફટિક લેટિસ વિશે માહિતી આપવામાં આવી, એકમ કોષની એકમ કોષ છે એમાં જે બિંદુ એ લોકો આપણે દર્શાવે છે એને લેટિસ સ્થાન અથવા લેટિસ બિંદુ કહેવામાં આવે છે, અને એ લેટિસ બિંદુ દરેક ઘટકનું પ્રતિનિધિત્વ કરે છે. પછી આવે છે એકમ કોષ એટલે કે પ્રિમિટિવ સેલ, કેન્દ્રિત એકમ કોષ અને ફલક કેન્દ્રિત એકમ કોષ અને અંતર કેન્દ્રિત એકમ કોષ. પછી આપણે એની આકૃતિ દ્વારા સમજા વિવિધ પ્રકારની. પછી આવે છે વેરી ઇમ્પોર્ટન્ટ કોષ્ટક કે સ્ફટિકની પ્રણાલી છે, ઘન પ્રવાહ ઘન પ્રણાલી, ટેટ્રાગોનલ, રોમ્બિક, હેક્ઝાગોનલ, ટ્રાઇકિંગ, બરાબર, તો એને વિવિધ માહિતી આપણે મેળવી ઉદાહરણ સાથે, તો આ યાદ રાખવાનું છે વિદ્યાર્થીઓ તમારે. પછી આવે છે એની આકૃતિઓ દ્વારા આપણને એ લોકોએ દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. ત્યાર પછી આવે છે કે એકમ કોષ છે એનું પરમાણુ દ્વારા કદની ગણતરી એટલે કેલ્ક્યુલેશન ઓફ વોલ્યુમ યુઝ બાય એન એટોમિક ઇન અ યુનિટ સેલ, એટલે કોઈ બી ક્રિસ્ટલની અંદર કણો દ્વારા એનું કેટલી જગ્યા રોકાયેલી છે અને ક્ષમતા કેટલી છે એની માહિતી આપણે મેળવી. તો આ રીતે આજના વિડીયોમાં આપણે ઘણા બધા મહત્ત્વના ટોપિક ભણ્યા છીએ. તમે ઘરે બધા મહેનત કરજો, વાંચજો. આજ આ ચેપ્ટર 1 છે સોલિડ સ્ટેટ, એ બહુ સહેલું ચેપ્ટર છે એટલે માટે બધા ઘરે હોમવર્ક કરજો, જે આપણે વિડીયોમાં સમજીએ છીએ એ ઘરે લખીને પ્રિપેર કરજો, બે વખત લખજો ત્યારે યાદ રહેશે. સત કેવલ સાહેબ, આગલા વિડીયોમાં આપણે આગળના ટોપિક સાથે મળીશું. સત કેવલ સાહેબ.